દિલ્હીના કેજવાલામાં એસબીઆઈના એટીએમ ને બાઇક પર આવેલા બે યુવકોએ લૂંટના ઇરાદે ગાર્ડ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. અને આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં કાળા રંગની બાઇક પર આવેલા યુવકોને એટીએમની આગળ બાઇક રોકીને ગાર્ડ પર ફાયરિંગ કર્યું હતું, જે ગાર્ડને પેટમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. એટીએમને તોડફોડ કરે છે અને આ યુવકો બંદૂક બતાવીને આસપાસના લોકોને ડરાવી રહ્યા હતા અને ગાર્ડને ગોળી વાગતા લોહી નીકળતો હતો. બાઇક પર આવેલા યુવકોએ એટીએમ રિપેરિંગનું બહાનું કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર બનાવને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. યુવકોએ ગાર્ડ પર ફાયરિંગ પણ કર્યું હતું. એટીએમ રિપેરિંગનું બહાનું કરી લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જી હા, સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. દિલ્હીના કંજવાલામાં એટીએમ લૂંટવાનો પ્રયાસ થયો. બે યુવકોએ ગાર્ડ પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ એટીએમ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંને યુવાનો દિલ્હીના કંજવાલામાં હતા કે જ્યાં એટીએમ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ બંને યુવાનોએ ગાર્ડ પર ફાયરિંગ પણ કર્યું હતું. તો આપ સીસીટીવી દ્રશ્યો જે કેદ થયા છે એ દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જેમાં જે રીતે ફાયરિંગ કરીને આ બંને વ્યક્તિઓ એસબીઆઈના એટીએમમાં ઘૂસી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરેલી છે તેમને, ટુ વ્હીલર પરથી એવો આવે છે અને ત્યારબાદ ફાયરિંગ કરી રહ્યા છે. અમે બતાવી રહ્યા છે કે ગાર્ડ કોઈને કોઈ રીતે રોકવાની કોશિશ કરે છે, પરંતુ આ બંને શખ્સોએ ફાયરિંગ કરવાનું ચાલુ રાખ્યું અને હેમખેમ કરીને તેઓ એસબીઆઈમાં ઘૂસી ગયા હતા.